નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપદ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે પ્રશ્ન પહેલો, પેપર સ્ટાઇલ મુજબ ગુજરાતી ઓર હિન્દી વર્ણો કે સહી જોડે મિલાય. પેપર સ્ટાઇલ પ્રમાણે તમારે પહેલો પ્રશ્ન છે, તો હવે શું કરવાનું? તમારે અની સામે અ, ઈની સામે ઈ, ઈની સામે ઈ, ઉની સામે ઉ જોડવાનું છે. હું જોડું છું, તમારે જોવાનું છે, બરાબર? હવે ત્યારબાદ ઈ, ઈ ને ઉ. હવે ત્યારબાદ બાજુમાં પણ તમને આપેલું છે. બાજુમાં શું આપેલું છે? બીજું જોડકું આપેલું છે, તો શું કરવાનું? એને પણ જોડવાનું. ઉની સામે ઉ, એની સામે એ, એની સામે એ, ને રૂની સામે રૂ, બરાબર? હવે આવી જ રીતે પાઠ બીજામાં પણ તમને આપેલું છે જોડકા. ગુજરાતી ઓર હિન્દી વર્ણકો સહી મેં જોડે મિલાય, પેપરમાં આવી જ રીતે પૂછાશે, તમારે જોડવાના રહેશે. હવે કરો જોઈએ, પાઠ બીજો ખોલો જોઈ. હવે પાઠ બીજો, એમાં પણ તમને આપેલા છે જોડકા. ગુજરાતી ઓર હિન્દી વર્ણકો સહી જોડે મિલાય, તો હવે શું છે? જની સામે જ, ખની સામે ખ, ભની સામે ભ, લની સામે લ, કની સામે ક, અને ફની સામે ફ. હવે બાજુમાં પણ આપેલું છે ગુજરાતી ઓર હિન્દી વર્ણો સહી જોડે મિલે, તેમાંય જોડકું જ છે, તો શું કરવાનું? ગની સામે ગ, છની સામે છ, ટ ટપાલી ન ટની સામે ટ, ઠની સામે ઠ, ડની સામે ડ, અને નની સામે ન, બરાબર? આ શું હતું? તમારો પેપર સ્ટાઇલ મુજબ પ્રશ્ન પહેલો, બરાબર? ગુજરાતી ઓર હિન્દી વર્ણકો સહી જોડે મિલાય. હવે પ્રશ્ન બીજો, પેપર સ્ટાઇલ મુજબ સ્વર હિન્દી મેં લખીએ. તો હવે તમને સ્વર ગુજરાતીમાં આપેલા હશે, અ આ ઈ ઉ ગમે તે, અને તમારે હિન્દીમાં સામે લખવાના રહેશે. હવે ઈ શેમાં આપેલું છે? પાઠ પહેલામાં. તો ખોલો જોઈ પાઠ પહેલો. હવે પાઠ પહેલામાં સ્વર આપેલા છે, તો હવે સ્વર આપણે, હું કરું છું, લખું છું, તમારે સાથે સાથે પણ લખવાના છે. પહેલું શું આપેલું છે? અ, તો અ હિન્દીમાં કેવો થાય જોવો જોઈએ મારામાં. ત્યારબાદ આ શું આપેલું છે? આ, તો આ કેમ કરવાનો? આ. ત્યારબાદ ઈ, ત્યારબાદ શું આવશે? ઈ. ત્યારબાદ ઈ, એની માથે રેફ કરવાનું. પછી ઉ, પછી ઉ, પછી રુ, એ, પછી એ ઔરતનો એ, એનકનો, એનકનો તો આવી ગયો આગળ, ઓખલીનો ઓ, પછી ઔરતનો ઓ, અંગુરનો અ, બરાબર? હવે ત્યારબાદ આપેલો શું હતો? પ્રશ્ન બીજો, સ્વર હિન્દી મેં લખીએ. મેં તમને ગુજરાતીમાં પૂછાશે, તમારે સામે હિન્દીમાં લખવાના. હવે પ્રશ્ન નંબર ત્રણ, હવે શું આવશે? પ્રશ્ન નંબર ત્રણ, વ્યંજન હિન્દી મેં લખીએ.
तो हवे व्यंजन नीचे तमने आपेला छे एने तमारे शू करवाना हिंदी में पेलो शू आपेलो छे तमने क कलम नो क शू आपेलु छे तमने क हूँ क करूँ एवो तमारे क करवानो बराबर पछी शू आपेलो छे ख खट्टारानो ख त्यारबाद घ પછી ચ ચકલીનો ચ પછી છ છત્રીનો છ પછી જ પછી ઝ પછી ઠ ઢ ઢકલાનો ઢ પછી શું હણ હણ આપેલો છે પછી શું આપેલો છે દ દરવાજાનો દ પછી ધ ધજ્જાનો ધ પછી ધ પછી પ આપેલો છે તો શું આવશે પ પતંગનો પ પછી ફ તો ફ ફલનો ફ પછી બ બ બસનો બ પછી ભ ભ ભગતનો ભ ત્યારબાદ મ મ મગરનો મ ત્યારબાદ ય ય યતીનો ય પછી લ લ લડકા કા લ પછી વ વ વજનનો વ પછી સ સ સડકનો સ પછી જ્ઞ યજ્ઞનો જ્ઞ થઈ ગયું પૂરું આ શું હતો પ્રશ્ન ત્રણ વ્યંજન હિન્દી મેં લીખે હવે તમારે હોમવર્કમાં પેપર સ્ટાઇલ મુજબ અને માર્ક મુજબ પ્રશ્ન પહેલો ગુજરાતી ઓર હિન્દી વર્ણો કો સહી મેં જોડે પ્રશ્ન બીજો સ્વર હિન્દી મેં લીખે અને પ્રશ્ન ત્રીજો માર્ક મુજબ લખવાનું છે અને સારા અક્ષરે વાંચવાનું પણ છે અસ્તુ જય હિન્દ વંદે માતરમ હવે નેક્સ્ટ પીરિયડમાં મળીશું